संदेश न्यूज धारदार अहेवाल बाद तपास आदेश आप आरोग्य विभाग ख्याति होस्पिटल साबे तपास आदेश अपाया है। आरोग्य मंत्री ऋषिकेश पटेले एक्स पोस्ट करी आपी जानकारी पीएमजेएवाई एसएफएमयू द्वारा तात्कालिक तपास आदेश आप बेदरकारी जणाशे तो आखरी कार्यवाही आदेश पण आप्या छे। कारण के संदेश न्यूजे जे पहला अहेवाल जाहिर कर्यो त्यारबाद प्रशासन छे साथे साथे आरोग्य विभाग छे ते जाग्यु छे। अमदावादनी ख्याति होस्पिटल में आ बनेली घटना बाद आरोग्य विभागे तपासना आदेश आप्या छे। जे आयुष्मान कार्डना उपयोग ने लईने पण तपासना आदेश आपी देवामां आव्या छे। आरोग्य विभाग द्वारा तपासना आदेश आप्या छे साथे ज तात्कालिक बेदरकारी तबीबों सामे पण कार्यवाही आदेश आप्या छे। एक्स पोस्ट करीने आरोग्य मंत्रीए तपासना आदेश आप्या छे। होस्पिटल अने संडोवायेला डॉक्टरो सामे आखरी कार्यवाही करवा आदेश अपाया छे। आरोग्य मंत्री ऋषिकेश पटेले आ समग्र घटना ने लईने एक्स पोस्ट करी छे अने तेओए तात्कालिक तपासना आदेश आप्या छे। जे रीते आ बेदरकारी गंभीर बेदरकारी नी घटना सामे आवी तेने लईने हवे संदेश न्यूजे सौ प्रथम आ अहेवाल जाहिर कर्यो हतो के सामान्य चेकअप ना बहाने जे 19 लोगों ने हॉस्पिटल लई जवामां आव्या अने त्यार बाद जे रीते ऑपरेशन करी देवामां आव्यु एंजियोग्राफी करी देवामां आवी हती परिवारजनों ने सज्जनों ने जाण पण करवामां नहोती आवी अने त्यार बाद बे लोकोना मृत्यु थई गया हता जेने लईने ग्रामजनों अने साथे साथे स्वजनों में रोष जोवा मळ्यो हतो। तोड़फोड़ करवामां आवी हती अने सौथी पहला संदेश न्यूज नी टीम पहोंची हती अने त्यार बाद आरोग्य तंत्र छे ते पण आरोग्य मंत्री ऋषिकेश पटेले पण एक्स पर पोस्ट करी अने तात्कालिक तपासना आदेश आपी देवामां आव्या छे। तात्कालिक धोरणे डॉक्टर ने पण सस्पेन्ड करी देवामां आव्या छे अने आ बेदरકારી જણાશે તો આખરી કાર્યવાહીના પણ આદેશ આપ્યા છે અને સાથે સાથે જ જવાબદારો સામે કડક કાર્યવાહી થશે તેવું સાંત્વના પણ આપી છે। વધુ વિગતો સાથે હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। જી હિરેન, આ ગંભીર બેદરકારી અને ત્યારબાદ આરોગ્ય વિભાગ પણ જાગ્યું છે, હાલ કઈ પ્રકારની કાર્યવાહીના આદેશ અપાયા? ગઈકાલનો ઘટનાક્રમ અને તે અંતર્ગત આજે સવારે બે લોકોના મૃત્યુ થતા હવે આખો મામલો સામે આવ્યો છે। બેઝિકલી આ પ્રકારના કેમ્પ કરવા માટે આરોગ્ય વિભાગે કોઈ સીધી સૂચના આપવામાં નથી આવી, છતાં પણ હોસ્પિટલોએ પોતાની રીતે આ પ્રકારે મેડિકલ કેમ્પ કર્યો હોવાનું સામે આવ્યું છે અને એટલા જ માટે આરોગ્ય વિભાગે પણ સૂચના આ સમગ્ર રાજ્યની અંદર આપી છે કે આવા કોઈ પણ કેમ્પ કરવા હોય તો પહેલા આરોગ્ય વિભાગની મંજૂરી લેવી આવશ્યક રહેશે અને ત્યાર પછી જ આ પ્રકારના કેમ્પ કરી શકાશે। સામાન્ય રીતે પીએમજેએવાય કાર્ડ અંતર્ગત જે નિદાન થતું હોય છે અને એના ઓપરેશન વગેરે થતા હોય છે એના કેશલેસ સારવાર કરવામાં આવે છે અને એની સીધી જે પેમેન્ટ છે એ રાજ્ય સરકારે ચૂકવવાનું હોય છે। દર્દીઓએ કોઈ ચૂકવવાનું હોતું નથી અને ડોક્ટરો આનો ઉપયોગ કરી ખોટી રીતે ઓપરેશન ઘણી વખત થતા હોય છે અથવા તો ઓપરેશન કર્યા વગર જ આ પ્રકારના બિલ મૂકી અને પૈસા બનાવવાનું કારસ્તાન ડોક્ટરોએ અગાઉ પણ કર્યું છે। એ પ્રકારની ફરિયાદો પણ રાજ્ય સરકારને મળી છે। રાજ્ય સરકારે આવી હોસ્પિટલો સામે કાર્યવાહી પણ જે તે સમયે કરી છે। આ કેસમાં પણ રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે આ હોસ્પિટલના લાયસન્સ અને ડોક્ટરનું લાયસન્સ છે તે સસ્પેન્ડ કરવાના આદેશો આપ્યા છે। આ હોસ્પિટલના જે પણ દાવાઓ અત્યાર સુધી પેન્ડિંગ છે કે જેનું પેમેન્ટ ચૂકવવાનું બાકી છે એ તમામ દાવાઓ હોલ્ડ ઉપર મૂક્યા છે। પીએમજેએવાય કાર્ડ અંતર્ગત જે કામગીરી થતી હોય છે એમાં એન્ટી ફ્રોડ યુનિટ છે, સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ, એને પણ તપાસ સોંપવામાં આવી છે કે આમાં કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ, અને આ મૃત્યુ છે તો મૃત્યુના સંદર્ભમાં પણ પેનલ પીએમ કરી અને એના કારણો ચકાસવા માટે આરોગ્ય મંત્રીએ આદેશ આપ્યા છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।